શ્રી રામનગરી અયોધ્યામાં આજે શ્રી રામ જન્મભૂમિના શિલાન્યાસ ઉત્સવના સુપ્રસંગે આજે દીવમાં પણ ઠેઠે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે આજે દીવના વણાકબારા મિત્ર મંડળ દ્વારા પ્રસાદીનું તેમજ નાગવા રાધે કૃષ્ણ મંદિરના પ્રાંગણમાં સવારે 7 થી રાત્રિના 7 વાગ્યા સુધી અખંડ રામધૂન કરવામાં આવી હતી, સાથે સાથે મહાઆરતી અને દીપ પ્રાગટ્ય પણ કરવામાં આવ્યા હતા. શ્રી રામનગરી અયોધ્યા ખાતે આજે 5 ઓગસ્ટના રોજ શ્રી રામ જન્મભૂમિના નિર્માણનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ભૂમિપૂજનને લઈ આજે સમગ્ર વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ દીવના વણાકબારા મિત્ર મંડળના યુવાનો દ્વારા પંચાયતના પ્રાંગણમાં પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સરપંચ વીરજીભાઈ સિકોતરિયા, મંત્રી રાજેશભાઈ દમણિયા તેમજ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વણાકબારા મિત્ર મંડળના ડૉક્ટર હરીશભાઈ રામજી સોલંકી અને મંડળના યુવાનોના સફળ નેતૃત્વમાં કાર્યક્રમનું ભવિષ્ય આયોજન થયું. આ સુપ્રસંગે મંડળમાં યુવાનો દ્વારા ભગવાન શ્રી રામના પોસ્ટરો અને ધજાઓ દ્વારા સુંદર સજાવટ કરી 4000 લાડુઓનું ગ્રામજનોને વિતરણ કરવામાં આવ્યું. લોકોએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી રામના દર્શન અને પ્રસાદીનો લાવો લીધો હતો. કોરોના મહામારીને લઈ દીવ પ્રશાસનના સૂચનોને ધ્યાનમાં રાખી મંડળના યુવાનો દ્વારા પ્રસાદી લેવા આવનાર તમામ લોકોના હેન્ડ સેનિટાઈઝર કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન સાથે સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો. વધુમાં નાગવા રાધેકૃષ્ણ મંદિરના પ્રાંગણમાં પણ શ્રી સંયુક્ત કોળી સમાજના નાગવાના પટેલ શાંતુભાઈ રામા અને પટેલ માનસિંહભાઈ બામણિયાના સફળ નેતૃત્વમાં સવારે 7 થી રાત્રિના 7 વાગ્યા સુધી અખંડ રામધૂન, સાંજે મહાઆરતી અને દીવા પ્રગટાવવામાં આવ્યા. આ સાથે આજે શ્રી રામ જન્મભૂમિના શિલાન્યાસ ઉત્સવના સુપ્રસંગે દીવ જિલ્લામાં ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. જય શ્રી રામ. આજ ઐતિહાસિક અવસર ઉપર જે અયોધ્યામાં રામ જન્મભૂમિનું ભૂમિપૂજન થઈ રહ્યું છે તે નિમિત્તે વણાકબારાના મિત્ર મંડળ ગ્રુપ તરફથી અમે અહીંયા પ્રસાદનું અને પૂજાપાઠનું આયોજન કરેલું છે અને બપોર પછી રામધૂમનું પણ આયોજન કરેલું છે. આજે વિશ્વમાં આ ઐતિહાસિક ક્ષણ છે જેની 700 વર્ષોથી આપણે બધા રાહ જોઈ રહ્યા હતા અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછી જે આ ઐતિહાસિક ક્ષણ આવેલો છે એમાં આપણે બધા આજે આ સાક્ષી મેળા અને આપણે ભાગ્યશાળી છીએ કે આપણા નસીબમાં આ ભૂમિપૂજનનું કાર્યક્રમનું આયોજન આપણે નિહાળી રહ્યા છીએ. જેમ કે આજે વિશ્વમાં, સમગ્ર દેશમાં નહીં પણ વિશ્વમાં સનાતન ધર્મ અને મુસ્લિમ ધર્મ પણ આ ક્ષણની રાહ જોઈ રહી હતી અને બંને પક્ષોએ સ્વીકારેલું જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવેલું છે અને બધાએ સર્વપ્રથમ સ્વીકાર્યું છે. જેમ કે તમે જોઈ રહ્યા છો ટીવીમાં આજે જેમ માનનીય વડાપ્રધાન શ્રીના હદમસ્તે હાથે આજે જન્મભૂમિનું આયોજન થઈ રહ્યું છે